હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો, આજે આપણે કલરવ વિષય ભણવાનો છે. તો ચાલો તમે બધા તમારી કલરવ ખોલી લો. તો આપણે આગળના વિડીયોમાં શું જોયું? ઢીંગલીબેનનું ગીત જોયું. તમને બધાને યાદ જ હશે, તમારા જેવી નાની નાની છોકરી પોતાના ઢીંગલી વિશે વાત કરે છે કે મમ્મી, મારી ઢીંગલી ખાતી નથી, પીતી નથી, બોલતી નથી, હું એને કેમ બોલાવું? હું એને નવડાવું છું, પછી સોનાના પાટલા ઉપર જમાડું છું, રેશમના કપડાં પહેરાવું છું, માથામાં વીણી નાખી દઉં છું, છતાં એ કંઈ બોલતી જ નથી ને ખાતી પણ નથી. હું એને ઝાંઝરી પહેરાવું છું, નવું નવું ફ્રોક પહેરાવું છું, તો પણ એ નાચતી નથી. એને મેના, પોપટ, કાગડો, કોયલ, મોર બધું બતાવું છું, તો પણ એ ગાતી નથી. છેલ્લે છોકરી એમ કહે છે કે મમ્મી, હવે હું પણ નહીં બોલું, મારી ઢીંગલી નથી બોલતી. બરાબર છે. અને હોમવર્કમાં મેં તમને એ ગીત ગાવા માટે આપ્યું હતું, તમે બધાએ ગાયું હતું ને એ ગીત. તો ચાલો હવે પછી આગળ આપણે એ જોઈશું. આ પણ એક ગીત છે, તો ચાલો આપણે પહેલાં એને ગાવાનું છે. નામ શું છે ગીતનું? મેં એક બિલાડી પાડી છે. મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે, તે અંધારામાં પાડે છે, દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય, તે ઉંદરને જટ ચાલે છે, પણ કૂતરાથી બીતી ચાલે છે, તેના ડીલ પર ઘણ ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. આ કાવ્ય ચંદ્રવદન મહેતાએ લખેલું છે. બરાબર છે. તો ચાલો હું તમને સમજાવું. મેં એક બિલાડી પાડી છે. જો આ એક નાનો નાનો તમારા જેવો છોકરો છે, એને આ બિલાડી પાડી છે. તે શું કહે છે? મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે, એટલે કે તે મને બહુ ગમે છે, એનો રંગ મને બહુ ગમે છે. પછી શું કહે છે બીજી પંક્તિમાં? તે હળવે હળવે ચાલે છે અને અંધારાને ભાળે છે. એ ધીમે ધીમે ચાલે છે અને અંધારામાં જોતી જોતી ચાલે છે. અંધારાને ભાળે છે એમ એટલે અંધારામાં ધીમે ધીમે જોઈને ચાલે છે. બરાબર છે. પછી શું કહે છે? દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચટપટ ચાટી જાય છે. તે દૂધ ખાય છે, દહીં ખાય છે અને ઘીને તો એ ચટપટ ચાટી જાય છે. પછી શું કહે છે આગળ? તે ઉંદરને ઝટપટ ચાલે છે. તમને ખબર જ છે કે બિલાડીનો ખોરાક ઉંદર છે, એટલે એ શું કહે છે? તે ઉંદરને ઝટપટ પકડી લે છે, પણ કૂતરાથી બીવે છે. તમને ખબર છે કૂતરા હોય એ બિલાડીને પકડે છે અને તેને મારીને ખાઈ જાય છે, એટલે ઉંદરને બિલાડી ખાય છે, તો બિલાડીને કૂતરો ખાઈ જાય. તો શું કહે છે? તે ઉંદરને પકડે છે, બિલાડી ઉંદરને પકડે છે, તો બિલાડીને કૂતરું પકડે છે. તમે જોવો છો, જો અહીંયા તમને બતાવ્યું છે, અહીંયા બિલાડી ઉંદરને પકડવા જાય છે, તો કૂતરો બિલાડીને પકડશે, એટલે ઉંદરને તે પકડે છે પણ કૂતરાથી તે બીવે છે, એવું કહે છે. બરાબર છે. પછી શું કહે છે? તેના ડીલ પર ડાઘ છે. તમે જોજો, બિલાડીના શરીર ઉપર અલગ અલગ કલરના નાના નાના ચાંદલા જેવું હશે, તેનાથી તે સુંદર લાગે. જો આ બિલાડીના શરીર પર નાના નાના ડાઘ જોવા મળે છે, તે મારા ઘરનો વાઘ છે. મારા ઘરનો વાઘ છે એટલે કે મારા ઘરમાં ઉંદરને નથી આવવા દેતી અને મારા ઘરની દેખભાળ કરે છે. બરાબર છે. આ કાવ્ય કોને લખેલું છે? ચંદ્રવદન મહેતાએ લખેલું. હવે શું છે તમારે? અહીંયા રમત રમવાની છે. ચકલી ઉડે ફર, ચકલી ઉડે ફર, કાગડો ઉડે ફર, એવી રમત રમવાની છે. પણ તમે અત્યારે ઘરે છો એટલે આ રમત નહીં રમી શકો. તમે સ્કૂલે આવો ત્યારે હું તમને આ રમત રમાડીશ. બરાબર છે બાળ મિત્રો. તો ચાલો આજનું તમારું હોમવર્ક અહીં પૂરું થાય છે. આપણે ફરી મળશું. નમસ્કાર.